गुड मॉर्निंग जय श्री कृष्ण। चैप्टर नंबर 15 आपणे पूर्ण कर्युं। हवे चैप्टर नंबर 16 तरफ आगळ जता पहेला चैप्टर नंबर 16 ने आपणे थोड़ीक माहिती लई लईए। चैप्टर नंबर 16 जातिगत भिन्नता, के जातिगत भिन्नता एटले शुं। जातिगत भिन्नता तो पहली ज लीटी आपणे आपेली छे के आपणा देशमां छोकरा अने छोकरीओनो उछेरमां क्यारेक समानता तो केटलीक वखत असमानता जोवा मळे छे। के छोकरा अने छोकरीओ वच्चे शुं जोवा मळे छे? असमानता जोवा मळे छे। के छोकरा अने छोकरીઓની સંખ્યામાં પણ અસમાનતા જોવા મળે, કારણ કે શા માટે અસમાનતા જોવા મળતી? ભ્રૂણ હત્યા થતી હતી એટલા માટે અસમાનતા જોવા મળતી હતી। છોકરા અને છોકરીઓને એક સરખો દરજ્જો આપવામાં આવતો નહીં, કે છોકરાઓ છે તે દરેક ક્ષેત્રમાં આગળ વધી શકે પણ છોકરીઓ ન વધી શકે। બાળ લગ્ન કરવામાં આવતા હતા, આવા બધા રિવાજોને કારણે સ્ત્રીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાના પ્રમાણમાં પણ વધારો અને ઘટાડો રહેતો હતો, અને અસમાનતા પણ અથવા તો રૂઢિગત માન્યતાઓ પણ હતી। તો જુઓ, આપણા દેશમાં છોકરા અને છોકરીઓના ઉછેરમાં ક્યારેક સમાનતા તો કેટલીક વખત અસમાનતા જોવા મળે છે। કે છેલ્લા બે દાયકામાં, એટલે કે છેલ્લા બે દાયકા, એક દાયકો એટલે 10 વર્ષ, બે દાયકા એટલે કે છેલ્લા 20 વર્ષમાં જાગૃતિ ફેલાવા લાગી છે। આ અંગે સરકાર પણ વિવિધ યોજનાઓ અને આયોજનો કરી ભેદભાવ ન થાય તેવા પ્રયત્નો કરી રહેલ છે, કે સરકાર છે તે પણ જાતિગત ભિન્નતા ન થાય તેમાં કાર્યરત છે। આપણા દેશ અનેકવિધ ભિન્નતા ધરાવતો દેશ છે, કે આપણા દેશમાં અનેક ભિન્નતા એટલે કે દરેક બાબતમાં ભિન્નતા જોવા મળે છે। આધુનિક સમય પ્રમાણે છોકરા અને છોકરીઓને શિક્ષણમાં સમાન અધિકાર આપવામાં આવ્યા છે, કે હાલના સમયમાં છોકરા અને છોકરીઓ બંને એક સરખું શિક્ષણ મેળવે અને બંને આગળ વધી રહી છે। રૂઢિગત માન્યતા પ્રમાણે આજે કેટલાક વિસ્તારમાં કન્યાઓને શિક્ષણના અધિકાર પ્રાપ્ત કરવામાં ક્યાંક મુશ્કેલી કે અગવડ પડે છે, કે રૂઢિગત માન્યતા પ્રમાણે, કે જૂની માન્યતા પ્રમાણે હજી ઘણી જગ્યાએ એટલે ઘણા એવા વિસ્તારો છે ત્યાં છોકરીઓ છે અથવા તો કન્યાઓ છે તે શિક્ષણ પ્રાપ્ત કરી શકતી નથી, અથવા તો શિક્ષણ પ્રાપ્ત કરવા માટે એને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે। સમાજમાં પ્રવર્તતા એટલે કે ફેલાતા, સમાજમાં પ્રવર્તતા એટલે કે ફેલાતા, કે જે ભેદભાવ છે તેની અસર લાંબે ગાળે સમાજ વ્યવસ્થા ઉપર થાય છે, કે આગળના સમય મુજબ જોવા જાઓ તો આજે દેશની વ્યવસ્થા ઉપર છે તેની અસર સર્જાય। સમાજમાં કેટલાક કુરિવાજો પ્રચલિત થાય છે, કેવા કેવા કુરિવાજો તો આપણે આગળ જોયા હતા કે જે બાળ લગ્ન સતી પ્રથા છે અને બાળકીને દૂધ પીતી કરવી છે ને આ બધા કુરિવાજો હતા, તો આ બધા કુરિવાજો છે તે પ્રચલિત થાય। હજુ પણ કેટલીક જગ્યાએ જોવા મળતા બાળ લગ્ન થવાનું એક કારણ આ ભેદભાવ છે, કે બાળ લગ્નોના પરિણામે મોટાભાગે મહિલાઓ આગળ શિક્ષણ મેળવી શકતી નથી, કે બાળ લગ્ન છોકરીના લગ્ન થઈ જાય એટલે છોકરી ઉપર આખા ઘરની જવાબદારી આવી જાય, એને ઘરનું કામ કરવું પડે જ્યાં સુધી એના પોતાના ઘરે હોય છે, કે જેને આપણે પિયર કહીએ, કે જ્યાં સુધી એના પપ્પાના ઘરે હોય છે ત્યાં સુધી એ શિક્ષણ મેળવી શકે છે, પણ લગ્ન કરી અને જ્યારે સાસરે આવી જાય ત્યારે આખા ઘરની જવાબદારી તે સ્ત્રી ઉપર આવી જાય છે અથવા તો તે કન્યા ઉપર આવી જાય છે, જેથી તે આગળ શિક્ષણ મેળવી શકતી નથી અને તેમનો વિકાસ છે તે રૂંધાઈ જાય છે, એટલે કે ઊભો રહી જાય છે, ત્યાંથી આગળ તે વિકાસ કરી શકતી નથી, પોતાના જીવનમાં તે આગળ વધી શકતી નથી। જેના કારણે તો કે બાળ લગ્નના કારણે એની એક અસર સ્ત્રીઓના સ્વાસ્થ્ય ઉપર પણ પડતી હોય છે। જો જાતિગત ભેદભાવ દૂર થાય તો આવી ઘણી સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે, કે જો જાતિગત ભેદભાવ દૂર થાય, કે આ ભેદભાવોને દૂર કરવામાં આવે તો ઘણી બધી સમસ્યાઓ છે તે દૂર થઈ શકે। આપણી આસપાસ સ્ત્રી અને પુરુષ ઉપરાંત ન્યાયતર ભિન્નતા સ્વીકારેલી છે, કે સ્ત્રી પુરુષ ઉપરાંત બંનેને સરખો ન્યાય મળે એવી ભિન્નતા સ્વીકારાયેલી છે, કે સ્ત્રી અને પુરુષને સરખા કામ માટે વધારે મહેનતાણું પુરુષને અપાય છે, કે સ્ત્રી અને પુરુષ બંને એક સરખું કામ કરતા હોય છે,
સ્ત્રી અને પુરુષ છે બંને એક સરખું કામ કરતા હોય છે, પણ છતાંય વધારે મહેનતાણું કોને આપવામાં આવે છે? પુરુષને આપવામાં આવે છે. આ એક પણ ભિન્નતા છે. આ જ કામ માટે સ્ત્રીઓને ક્યારેક ઓછું મહેનતાણું ચૂકવાય છે કે એ જ કામ માટે સ્ત્રીઓને છે તે ઓછું મહેનતાણું આપવામાં આવે છે. આવા પ્રકારનો ભેદભાવ ગુનો બને છે કે આવા પ્રકારનો સ્ત્રી અને પુરુષો વચ્ચે જે ભેદભાવ કરે છે તે એક ગુનો છે. આધુનિક સમયમાં મહિલાઓ બધા ક્ષેત્રમાં જોવા મળે છે કે આજના સમયમાં, આધુનિક એટલે કે આજનો સમય છે તે આધુનિક યુગ ગણાય, કે આજના સમયમાં મહિલાઓ છે કે સ્ત્રીઓ છે તે દરેક ક્ષેત્રમાં કામ કરતી જોવા મળે છે. કે તબીબ હોસ્પિટલોમાં જોવા મળે, ડૉક્ટર હોય છે, નર્સ હોય છે, એન્જિનિયર હોય, છોકરીઓ વકીલ હોય છે, વિમાન ચાલક પાયલોટ પણ હોય છે, કે આવી દરેક જગ્યાએ મહિલાઓ સમાન રીતે કામ કરે છે. કે આજના સમયમાં છે તે મહિલાઓ પુરુષ કરતાં વધારે કમાય છે અને ઝડપથી આગળ પણ વધી રહી છે. પુરુષ કરતાં મહિલાઓ છે તે ખૂબ જ આગળ વધી રહી છે હાલના સમયમાં. ક્યારે આગળ ન વધતી અને શા માટે ન વધતી? કારણ કે જે રૂઢિગત પરંપરાઓ ચાલતી હતી, જે માન્યતાઓ હતી, તેના કારણે ત્યારે જે છોકરીઓ છે તે પૂર્ણ અભ્યાસ ન મેળવી શકતી હતી, પૂર્ણ તેનો અભ્યાસ તે લોકોને પૂર્ણ ન કરવામાં દેવામાં આવતો હતો. ઘરના કામોમાં તેમને, મતલબમાં ઘરના કામો છે તે તેમને શીખવવામાં આવતા હતા, તેને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવાનો અધિકાર આપવામાં આવતો હતો નહીં, તેના કારણે ત્યારે તે આગળ વધી શકે નહીં. પણ આજના સમયમાં જે આધુનિક સમય, આજનો સમય જે આધુનિક ચાલી રહ્યો છે, આજના સમયમાં છોકરાઓ કરતાં છોકરીઓ વધારે આગળ જોવા મળે છે. જાતિગત ભિન્નતાની ખાસ અસર મોટે ભાગે ગામડાઓમાં જોવા મળે છે કે પ્રાથમિક શિક્ષણ સરકાર દ્વારા અપાઈ રહ્યું હોવા છતાં ક્યાંક દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવતી વખતે વાલીઓમાં કચવાટ જોવા મળે છે અને સરકાર દ્વારા સહાયને કારણે દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ સરળ અને સહજ બન્યું છે. કે જાતિગત ભિન્નતાની અસર ક્યાં જોવા મળે છે? વધારે પડતી ગામડાઓમાં જોવા મળે છે. ત્યાંના લોકો શું વિચારે છે કે બસ 12 ધોરણ ભણાઈ ગયું એટલે હવે આગળ નથી ભણવાનું, હવે ઘરના કામ શીખવાના છે, કારણ કે હમણાં સાસરે જવાનું થશે, પછી ત્યાં જઈ અને ત્યારે ત્યાં ઘર સંભાળવું પડશે. આવી માન્યતાઓને લીધે બાળકીઓ છે કે સ્ત્રીઓ દીકરીઓ છે તે આગળ ભણી શકતી નથી. પ્રાથમિક શિક્ષણ સરકાર દ્વારા આપી રહ્યું છે કે પ્રાથમિક શિક્ષણ એટલે કે 1 થી 8 ધોરણનું શિક્ષણ છે તે સરકાર આપે જ છે, ત્યાં સુધી છોકરીઓ ભણી શકે છે. કે છતાંય ક્યાંક દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવતી વખતે વાલીઓમાં કચવાટ જોવા મળે છે કે છોકરીઓને ભણાવીને શું કરશું? એ થોડી કમાઈને આપણને આપવાની છે. છોકરીઓને ભણાવશું તો એ શું થશે? એ સારી નોકરી મેળવશે ને એના સાસરે જતી રહેશે, એ પૈસા તો આપણને આપવાની નથી, એવી વિચારધારા પણ લોકોમાં જોવા મળે છે. આના કારણે છોકરીઓને ઉચ્ચ શિક્ષણ આપવામાં આવતું નથી. પરંતુ સરકારે એક સહાય આપે છે, દીકરીઓને સહાય આપે છે અને દીકરી માટે ઉચ્ચ શિક્ષણ છે તે સરળ અને સહજ એટલે કે જરૂરી બની ગયું છે. તેના કારણે આજે દરેક ક્ષેત્રમાં છોકરીઓ જોવા મળે છે. ત્યાર પછીનો ટોપિક આવે છે, ભારતીય માન્યતા પ્રમાણે છોકરા અને છોકરીઓનો ઉછેર. કે ભારતની માન્યતા પ્રમાણે છોકરા અને છોકરીઓનો ઉછેર કઈ રીતે કરવામાં આવે છે? જો કે વર્ષ 2001ની વસ્તી ગણતરીમાં 0 થી 6 વર્ષ એટલે કે 6 વર્ષ સુધીના બાળકોમાં છોકરા અને છોકરીઓની સંખ્યામાં મોટો તફાવત જોવા મળ્યો. કે 6 વર્ષ સુધીના જે બાળકો હતા તેની જે ગણતરી કરવામાં આવી ત્યારે છોકરા અને છોકરીઓની સંખ્યામાં ખૂબ જ મોટો તફાવત જોવા મળ્યો. કેટલાક સમય પહેલાં દીકરીને જન્મ પહેલાં જ મારી નાખવાને લીધે છોકરા છોકરીઓની સંખ્યામાં અસમાનતા જોવા મળે. કેટલાક સમય પહેલાં દીકરીને જન્મ પહેલાં જ મારી નાખવામાં આવતી હતી, કે જન્મ ન લીધો હોય માતાના ગર્ભમાં જ તેમનું મૃત્યુ કરવામાં આવતું હતું, કે મૃત્યુને ત્યાં મારી નાખવામાં આવતી હતી, જેને ભ્રૂણ હત્યા કહેવાય છે. શું કહેવાય? ભ્રૂણ હત્યા. તેને લીધે છોકરા અને છોકરીઓની સંખ્યા છે તેમાં વધુ અસમાનતા જોવા મળી. આ માટે સરકાર દ્વારા ભ્રૂણ હત્યા વિરોધી કાયદો બનાવ્યો કે ગર્ભમાં દીકરો કે દીકરીનું પરીક્ષણ પણ ગુનો છે. કે જ્યારે ગર્ભાવસ્થા હોય સ્ત્રીની ત્યારે જે પરીક્ષણ કરવામાં આવે છે કે માતાના ગર્ભમાં દીકરો છે કે દીકરી છે, આ પરીક્ષણ કરવામાં આવે છે તે પણ એક ગુનો છે. અને આ ગુના જે કરે છે, ડૉક્ટર કરે છે, તેના પર પણ સરકાર કાયદાકીય પગલાં લઈ અને તેમને સજા કરે છે.
ભારતીય માન્યતા પ્રમાણે પોતાનો વારસો આગળ ધપાવવા એટલે કે આગળ વધારવા માટે સંતાનમાં પુત્રને જ મહત્ત્વ આપવામાં આવ્યું છે કે ભારતની માન્યતા પ્રમાણે કે ભારત દેશના લોકો કે આપણા દેશના લોકોની માન્યતા પ્રમાણે શું જોવા મળ્યું છે કે આપણો વારસો આપણે આગળ ચલાવવો હોય તો છોકરાને એટલે કે સંતાનમાં પુત્રને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. શા માટે પુત્રને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું? કારણ કે જો પુત્રી હોય એટલે કે છોકરી હોય છે તો લગ્ન કરીને ક્યાં જતી રહી છે? સાસરે જતી રહી છે અને તે તેના ઘરમાં પછી ધ્યાન આપે છે. જો આપણા ઘરમાં તો કે જો પુત્ર હોય આપણે ઘરે જો પુત્ર હોય તો આપણો વારસો છે તે આગળ વધારે, દીકરી આગળ ન વધારે. આના કારણે ને સ્ત્રીઓ અને પુરુષોમાં અસમાનતા જોવા મળે છે. ને છેલ્લા દાયકામાં એટલે કે છેલ્લા 10 વર્ષમાં સામાજિક રીતે મહિલાઓની ભાગીદારીએ આ માન્યતામાં ખૂબ મોટો પ્રભાવ ઊભો કર્યો છે કે છેલ્લા 10 વર્ષમાં સામાજિક રીતે મહિલાઓની ભાગીદારીએ આ માન્યતામાં ખૂબ જ મોટો પ્રભાવ ઊભો કર્યો છે કે માન્યતાઓ બદલાવા લાગી છે. આપણી શાળામાં અનેકવિધ આયોજન વખતે આપણે જોડાવાનું થયું હશે તો શાળા કાર્યક્રમોમાં છોકરા અને છોકરીઓની પ્રવૃત્તિ નોંધો. કે શાળામાં જો છોકરાઓ જ કામ કરતા હોય એવી કઈ બાબત છે અને છોકરીઓ જ કામ કરતી હોય એવી કઈ બાબત છે? તો છોકરાઓ શાળાના કેમ્પસમાં ખોદકામ કરવાનું કામ કોણ કરે? છોકરાઓ બગીચાની સાર સંભાળ રાખવાનું છોકરાઓ કામ કરે, રમતગમતના કાર્યક્રમો યોજવાનું છોકરાઓ કામ કરે, મેદાનો દોરવાનું છોકરાઓ કામ કરે, ખોદકામ કરવા, બગીચાની સાર સંભાળ રાખવી, રમતગમતના કાર્યક્રમો યોજવાના, ઘરની મેદાનની સાફસફાઈ રાખવી, આ બધું કામ કોણ કરે છે? છોકરાઓ કરે છે. ત્યાર પછી સ્કૂલમાં છોકરીઓ કામ કરતી હોય એવી વ્યવસ્થા કઈ? તો કે મેદાનની સાફસફાઈ રાખવી, પાથરણા પાથરવા, વર્ગખંડમાં કોઈ પણ કાર્યક્રમ હોય તો એનું સરસ રીતે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ડિઝાઇનો દોરવી, ફૂલ પુષ્પોથી જે સુશોભન કરવામાં આવે છે એવું કામ, આ બધી કામ છે છોકરીઓ કરતી હોય છે. તો આ છોકરાઓ કામ કરતા એવી બાબતો અને છોકરીઓ કામ કરતી હોય તેવી બાબતો, બંને બાબતો વિશે આપણે જાણ્યું. ત્યાર પછી છે રૂઢિગત માન્યતા. જે આપણે જોયું ને રૂઢિગત પરંપરા પ્રમાણે જે છોકરીઓને આગળ વધવા દેવામાં આવતી હતી નહીં, તો હવે આવે છે રૂઢિગત પરંપરા જ આવે છે. માન્યતા એટલે કે પરંપરાઓ જે જૂની રૂઢિ જે માનવામાં આવે છે તે. જાતિગત ભિન્નતા અંગે આપણા દેશમાં અનેક માન્યતાઓ પ્રવર્તી છે એટલે કે અનેક માન્યતાઓ આગળ વધી રહી છે. છોકરાઓ અને છોકરીઓના ઉછેરમાં આ બાબતે અનેક ભિન્નતા જોવા મળે છે. કેટલાક વિસ્તારમાં પ્રાથમિક શિક્ષણ પણ ક્યારેક પૂરું કરાવવામાં આવતું ન હતું કે ઘણા બધા એવા ક્ષેત્રો હતા કે ત્યાં છોકરીઓને પ્રાથમિક શિક્ષણ પણ અપાવવામાં આવતું હતું નહીં. પણ છેલ્લા 2 દાયકાથી પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય એવા ખાસ પ્રયત્નો છે તે સરકાર દ્વારા કરવામાં આવે છે. કે છેલ્લા 2 દાયકાથી પ્રાથમિક શિક્ષણ કે બાળકીઓ છે છોકરીઓ છે તેમનું પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય એવા પ્રયત્નો છે તે કોણ કરે છે? આપણી સરકાર કરે છે. સરકારના વિશેષ પ્રયત્નોથી આજે આપણા સૈન્ય અને પોલીસમાં કન્યાઓની સંખ્યા વધી રહી છે. કે સરકારના આવા જે વિશેષ પ્રયત્નો કે વધારે પડતા જે આ પ્રયત્નો કરી રહ્યા છે સરકાર, તો તેમાં આપણા સૈન્ય બળમાં એટલે કે આર્મી કહી શકીએ અને પોલીસમાં પણ કન્યાઓની સંખ્યા વધી રહી છે. દીકરીને બહાર ભણવા કે નોકરી માટે શહેરમાં મોકલવાને બદલે પોતાના જ વિસ્તારમાં નોકરી કરાવવાનું પસંદ કરે છે લોકો. કે લોકો છે તે દીકરીને ભણવા કે નોકરી માટે શહેરની બહાર મોકલવા પસંદ કરતા નથી કે શહેરમાં મોકલવાને બદલે પોતાના જ વિસ્તારમાં કે પોતે જ્યાં રહેતા હોય એટલા જ વિસ્તારમાં નોકરી કરાવવાનું પસંદ કરે છે. પણ છેલ્લા કેટલાક દસકાથી એટલે છેલ્લા 10 વર્ષમાંથી વિવિધ કામમાં મહિલાઓ જોવા મળી છે. અંતરિક્ષ ક્ષેત્રે પણ મહિલાઓ જોડાતી જોવા મળે છે. કે અંતરિક્ષ યાત્રી આપણે કલ્પના ચાવલાનું ઉદાહરણ લઈ શકીએ કે એમાં જે મહિલા હતી. કન્યાઓની સુરક્ષા અને સંરક્ષણ માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. કે બાળકીઓની સુરક્ષા અને સંરક્ષણ માટે સરકાર છે તે ઘણા બધા પ્રયત્નો કરી રહી છે. રૂઢિગત માન્યતાને આધારે કહી શકીએ કે આજે પણ કેટલાક સમાજમાં કન્યાઓને ભણાવવા અંગે અનેક સવાલો સામે આવતા જોવા મળે છે.
કે રૂઢિગત માન્યતાના આધારે આપણે કહી શકીએ કે જ્યારે છોકરીઓને હજી ભણાવવા અંગે ઘણા બધા સવાલો જોવા મળે છે કે શા માટે છોકરીઓને ભણાવે, ભણાવીને છોકરીઓ શું કામ કરશે, એને તો ઘરનું કામ જ કરવાનું છે, તો આવી બધી માન્યતાઓને લીધે છોકરીઓને ભણવા દેતા નથી. ઉચ્ચ અભ્યાસક્રમમાં કન્યાઓને ઓછી ભણાવવામાં આવે છે. આ કારણે હવે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ માટે વિશેષ સહાય આપવામાં આવે છે કે પ્રાઇમરી સુધી એટલે કે 8 ધોરણ સુધી મધ્યમ અભ્યાસ કરાવવામાં આવે છે, જ્યારે ઉચ્ચ અભ્યાસક્રમમાં છોકરીઓને ભણાવવામાં આવતી નથી. આ ભણાવવામાં આવે એ માટે સરકાર દ્વારા વિશેષ સહાય આપવામાં એટલે કે સ્કોલરશીપ આપવામાં આવે છે, જેથી કરીને આપણા દેશની છોકરીઓ છે તે ભણી અને આગળ વધે. ત્યાર પછીનો ટોપિક આવે છે ઘરમાં અસમાનતા. કયો ટોપિક છે? ઘરમાં અસમાનતા. આપણે જોયું કે નાની નાની બાબતોમાં કુમાર અને કન્યા વચ્ચે ભેદભાવ રાખવામાં આવે છે. કુમાર અને કન્યા વચ્ચે શું રાખવામાં આવે? ભેદભાવ રાખવામાં આવે છે કે આગળ જતાં આ ભેદભાવ છે તે એક સમસ્યા બની જાય છે કે આગળ જતાં આ ભેદભાવ છે તે એક સમસ્યા બની જાય કે ઘર નાના મોટા કામ માટે સાયકલ કે અન્ય વાહન ચલાવવા અને શીખવવામાં આવો ભેદભાવ વધારે જોવા મળે છે. કે ઘરના નાના મોટા કામ તો કે છોકરાઓને કરવાના, સાયકલ કે અન્ય વાહન ચલાવવા અથવા તો શીખવવામાં પણ છોકરાઓને વધારે પડતું શીખવવામાં આવે છે કે છોકરા અને છોકરીઓ વચ્ચે ભેદભાવ કરવામાં આવે છે. ઘર, શાળા કે જાહેર સ્થળોમાં આપણે આવા ભેદભાવ જોઈ શકીએ છીએ. આવી કેટલીક બાબતો અંગે આપણે ચર્ચા કરવાની છે કે નાની બાબતો છે, નાની નાની બાબતોમાં કુમાર અને કન્યા એટલે કે છોકરા છોકરીઓ વચ્ચે ભેદભાવ રાખવામાં આવે, આગળ જતાં આ ભેદભાવ એક સમસ્યા પણ બની જાય છે. હવે જુઓ કે ઘરમાં જોવા મળતી કન્યાની કામગીરી ને ઘરમાં જોવા મળતી કુમારની કામગીરી. તો ઘરમાં છોકરી છે, છોકરીઓનું કામ શું છે ઘરમાં? તો કે રસોઈ, ઘરની સાફ સફાઈ રાખવી, મહેમાનો આવે છે તો તેમનું સ્વાગત કરવું, ઘરના દરેક વ્યક્તિઓનું ધ્યાન રાખવાનું, બાળકોને હોમવર્ક કરાવવાનું. તો આ બધું કામ કોનું હોય છે? ઘરમાં જે કન્યા હોય છે તેને આવું કામ કરવાનું હોય છે. ને ઘરમાં જોવા મળતી કુમારની કામગીરી, તો કે દુકાનમાંથી કોઈ પણ વસ્તુ ઘર માટે લાવવાની હોય તો એ છોકરાઓને લાવવાની અને ઘરનો વહીવટ સંભાળવાનો. મુખ્ય આ બે કામ છોકરાઓના હોય છે, જ્યારે છોકરીઓની જવાબદારી ઘરમાં વધારે પડતી હોય છે. ત્યાર પછીનો જે ટોપિક આવે છે તે ગૃહિણીનું મૂલ્ય અને તેનું જીવન. કે જે સ્ત્રી છે, ગૃહિણી એટલે કે જે મહિલા છે જે ઘરે રહી છે તે ગૃહિણી, એનું મૂલ્ય અને એનું જીવન વિશે આપણે વાત કરીશું. એક મકાનને ઘર બનાવવાનું કામ મહિલા દ્વારા જ શક્ય બને છે. આપણે મકાન તો બનાવી દઈએ પણ મકાનને ઘર બનાવવું એ કામ કોના દ્વારા શક્ય બને છે? મહિલા દ્વારા. જો ઘરમાં લક્ષ્મી જ નહીં હોય તો તે આપણે મકાનને ઘર કહી શકીએ નહીં. આપણા ઘરમાં આપ જોઈ શકતા હશો કે ઘરે જ એનું એક સચોટ ઉદાહરણ આપ જોઈ શકો છો કે આપણા ઘરમાં આપ જોઈ શકતા હશો છે સ્ત્રી છે તે કેટલું બધું કામ કરે છે. ને ઘરે જ એનું એક સચોટ ઉદાહરણ આપણે જોઈ શકીએ છીએ કે દરેકને ઘરે જ આપણે ઉદાહરણ જોઈ શકીએ છીએ કે જે ઘરની અંદર આપણા ઘરની અંદર જે મહિલા રહે છે તે કેટલું કામ કરી અને આપણા મકાનને ઘર બનાવે છે. ઘરની સાથે બાળકો અને અન્ય જવાબદારી નિભાવવામાં મહિલાઓ અગ્રેસર જોવા મળે છે. ઘરની જવાબદારી દરેક નિભાવવાની, દરેક વ્યક્તિને ભાવતા ભોજન બનાવવાના, દરેક વ્યક્તિના કપડાં ધોવાના, રસોઈ બનાવવાની, એ પાછી દરેક વ્યક્તિને અલગ અલગ જે ભાવતા ભોજનો હોય જ બનાવવાના, ઘરની સાફ સફાઈ રાખવાની, બાળકોને હોમવર્ક કરાવવાનું, બાળક નીચે રમવા માટે જાય છે ઘરની બહાર બાળક રમવા માટે જાય છે તો તેનું ધ્યાન રાખવાનું, આ બધી જવાબદારી છે તે મહિલાઓની હોય છે. મહિલાઓ છે તે આ બધી જવાબદારીમાં અગ્રસર એટલે કે આગળ જોવા મળે છે. કેટલીક મહિલાઓ એક તરફ ફરજ બજાવવા સાથે ઘરની બધી જવાબદારી નિભાવતા હોય છે. કે ઘણી બધી એવી મહિલાઓ હોય છે જે ગૃહ ઉદ્યોગ ચલાવતી પણ બધી જવાબદારી નિભાવતી હોય છે. ને આધુનિક સમયમાં મહિલાઓનો પ્રકારનો સામનો કરતા
થઈ છે કે આધુનિક સમયમાં મહિલાઓ છે તે આ પડકારનો સામનો કરતી થઈ છે કે ઘરમાં પોતાની તમામ ફરજો સાથે ઘરના સંચાલનમાં પણ આર્થિક જવાબદારી નિભાવવામાં સહભાગી બને છે કે ઘરની દરેક ફરજો નિભાવે છે, આખા ઘરનું સંચાલન કરે છે, છતાંય ઘરે કોઈ પણ કામ કરીને આર્થિક જવાબદારી પણ પોતે નિભાવે છે અને એમાં પણ સહભાગી થાય છે। આધુનિક સમયમાં પોતાની આગવી ઓળખ ઊભી કરવામાં મહિલાઓ સફળ રહી છે કે આજના સમયમાં મહિલાઓ છે તે પોતાની ઓળખ ઊભી કરવામાં ખૂબ જ સફળ રહી છે। આધુનિક સમયમાં મહિલાઓ વિવિધ ક્ષેત્રમાં અનોખી ઓળખ સાથે આગળ વધતા જોવા મળે છે કે દરેક ક્ષેત્રમાં મહિલાઓ જ આગળ વધી રહી છે। તો કયા કયા ક્ષેત્ર? તો રમત ગમતનું જગત કે રમત ગમતમાં, ફિલ્મ ઇન્ડસ્ટ્રી, મનોરંજનમાં, રાજકારણ, અવકાશ ઉપરાંત વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રમાં પણ મહિલાઓ ખાસ જોડાઈ રહી છે કે ઉચ્ચ પ્રકારનો અભ્યાસ લઈ અને આવા બધા ક્ષેત્રોમાં પણ આગ મહિલાઓ છે તે આગળ વધી રહી છે અને સંરક્ષણ જેવી કપરી મનાતી કામગીરીમાં પણ મહિલાઓ આજે આગળ વધી રહી છે। આપણા દેશમાં અનેક મહિલાઓએ વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે અને આ પૈકી કેટલીક મહિલાઓ અંગે આપણે જાણીએ કે આપણા દેશમાં જે મહિલાઓ છે તે આગળ વધી રહી છે, જે પ્રતિભાસી પાટીલ, ઇન્દિરા ગાંધી છે, સુષ્મા સ્વરાજ, લતા મંગેશકર, કલ્પના ચાવલા છે, વનિતા ગાયકવાડ છે। તો આ દરેક સ્ત્રીઓ છે તેની વિશે આપણે માહિતી મેળવીશું, પણ આ માહિતી છે તે આપણે આગલા લેક્ચરમાં મેળવીશું। તો આજના આપણા જેટલા ટોપિક જોયા છે કે છોકરા છોકરીઓ વચ્ચે અસમાનતા છે, ભારતીય માન્યતા પ્રમાણે છોકરા છોકરીઓમાં ઉછેર કઈ રીતના કરવામાં આવે છે, રૂઢિગત માન્યતા વિશે જોયું, ઘરકામના અસમાનતા વિશે જોયું અને છેલ્લો ટોપિક આપણે ગૃહિણીનું મૂલ્ય અને તેના જીવન વિશે પણ વાત કરી। તો દરેક વિદ્યાર્થીએ શાંતિથી આ વાંચવાનું છે, નો ખબર પડે ત્યાં ટીક માર્ક કરવાનું છે અને આજનું હોમવર્ક છે કે ચલાવેલા મુદ્દા છે તે વાંચી અને પાકા કરવાના રહેશે। ઓકે, જય શ્રી કૃષ્ણ।